અપરિગ્રહનું પરિણામ છે. માટે આવા અપરિગ્રહને પણ માણસ માત્ર સમજે તો સમાજમાં જે સામાજિક બદીઓ છે એ ઓછું થઈ જાય છે. અને યોગીઓએ તો કોઈનું પણ દાન ન લેવું, કારણ કે જ્યારે યોગી દાન લે છે ત્યારે એ મનુષ્યના સંસ્કાર પણ એ દાનમાં ઉતરી આવે છે. દાન લેતા યોગીનું ચારિત્ર નીચું ઉતરી જાય છે. માટે યોગીએ જો પોતાને નુકસાન ન પહોંચાડવું હોય તો કોઈનું પણ દાન લેવું જોઈએ નહીં. ત્યાર પછી આપણે નિયમ વિશે જોઈએ તો નિયમો પણ પાંચ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનાની નિયમાહા. આ પાંચ નિયમો છે, તેમાં સૌ પ્રથમ શૌચ છે. શૌચનો અર્થ થાય છે પવિત્ર. શૌચનું પરિણામ શું? તો એ માટેનું સૂત્ર છે, શૌચાત સ્વાંગ જુગુપ્સા પરૈર સંસર્ગ. શૌચથી એટલે કે પવિત્રતાથી પોતાના આત્માની ગ્લાનિ થાય છે, પોતાના અંગો પ્રત્યે ગ્લાનિ થાય છે, જુગુપ્સા થાય છે. અને પરૈ અસંસર્ગ જુગુપ્સા, અને બીજાના અંગોને રાગપૂર્વક સ્પર્શ કરવામાં જુગુપ્સા થાય છે, એને ઈચ્છા નથી થતી. એટલા માટે શૌચ રાખવું જરૂરી છે. આ માત્ર યોગીએ જ શૌચ રાખવાની જરૂર નથી. મિત્રો, એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ શૌચ માટેનું, કે આપણી જે કોલેજ છે કે આપણું ઘર છે. કોલેજ છે, સરસ્વતીનું મંદિર છે, તો એમાં આપણે સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ. આપણે નાસ્તા કરીને કચરા જ્યાં ત્યાં ન ફેંકીએ. આપણા જે બીજા વિભાગો છે એમને પણ આપણે સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ. આવી જ રીતે યોગીઓએ પણ પોતાનું નિવાસસ્થાન, નિવાસસ્થાનની આસપાસની જગ્યા, પોતાના અન્ન વસ્ત્રાદિ, સમાધિમાં બેસવા માટેના સાધનો, એમનું જે આસન, એમની જે ભૂમિ છે કે કંઈ પણ ઉપયોગમાં લેતી જે વસ્તુઓ છે એમની સ્વતંત્રતા, એમના સ્વચ્છતા, એમાં સ્વચ્છતા એમણે રાખવી જોઈએ. જો એ સ્વચ્છતા નહીં રાખે તો શું થાય? માનો કે યોગીના ઘરની આસપાસ કે આશ્રમની આસપાસ ગંદવાડ છે, તો એ ગંદો પવન યોગીના નિવાસસ્થાનમાં આવશે અને તેનાથી યોગીના શરીરમાં પીડા થશે, અને યોગ સાધનામાં બેસવા માટે કોઈ પણ પ્રકારની શારીરિક પીડા એ બાધક બને છે. માટે આ પીડા ન થાય એટલા માટે યોગીએ અને માણસ માત્ર માટે સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી બીજું જે પ્રકાર છે એ સંતોષ છે. સંતોષ એટલે શું? આપણા વર્ણધર્માનુસાર આપણને જે કંઈ આજીવિકાના સાધનો પ્રાપ્ત થયા છે તેમાં આપણે સંતુષ્ટ રહીએ તો એ સંતોષનું પાલન થયું ગણાશે. સંતોષથી તૃષ્ણાનો વિચ્છેદ થઈ જાય છે અને માણસ સરસ સંતુષ્ટ રીતે રહી શકે છે. એને ક્યાંય અસંતોષનો ભાવ એના ચિત્તમાં આવતો નથી. ગીતામાં પણ કહ્યું છે ને, સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મૈ અર્પિત મનો બુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. સંતુષ્ટ યોગી છે એ ભગવાન કહે છે કે મને ગમે છે. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા, જેણે પોતાના ઇન્દ્રિયોને આત્માને વશ કર્યા છે. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મૈ અર્પિત મનો બુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય, એવો જે મારો ભક્ત છે એ મને પ્રિય છે. ત્યાર પછીનું જે પગલું છે એ તપ છે. તપથી શું થાય? તો તપ કરવાથી જે સિદ્ધિ છે એ કાયેન્દ્રિય સિદ્ધિ રશુદ્ધિ ક્ષયાત તપસ. શરીરની શુદ્ધિ તો થાય જ છે, પણ વાચિક અને માનસિક શુદ્ધિ પણ થાય છે. ત્રણ પ્રકારના તપ છે, કાયિક, વાચિક અને માનસિક. શરીરની શુદ્ધિ કરવી હોય તો કાયિક તપ કરવું પડે. કાયિક તપ કરવા માટે યોગીએ નિયમપૂર્વક, નિયમિત અને મિતાહારી રહેવું પડે. તેમણે વ્રતો અને ઉપવાસો કરવો પડે, ઉપવાસો પણ કરવા પડે. ચાંદ્રાયણ, કૃચ્છ ચાંદ્રાયણ વગેરે વ્રતો પણ કરવા જોઈએ, અને વિવેકપૂર્વક સાત્વિક સૂક્ષ્મ તપ કરવું એ મોક્ષ પ્રસાદનો ઉત્તમ સુદૃઢ પાયો છે. તપના અનુષ્ઠાનથી શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણની અશુદ્ધિ દૂર થાય છે. ત્યાર પછીનો જે નંબર છે એ સ્વાધ્યાય છે. તો સ્વાધ્યાય એટલે શું?
मित्रों अपना वेदों उपनिषदों पुराणों इतिहास रामायण महाभारत वगैरह जे अपना मोक्षशास्त्रना जे ग्रंथों एनु अनुशीलन एनु परिशीलन एनो स्वाध्याय करवो। आ स्वाध्याय शुद्ध उच्चार साथे अने अर्थ सहित जारे आपणे करीए त्यारे ए स्वाध्याय छे। अपनी संस्कृति में अपना पूर्वजोए अपना आ स्वाध्याय ग्रंथों में एटलू ज्ञान भर्यु छे कि आपणे कोई जग्याए जवानी जरूर नथी। एनो जो स्वाध्याय करीशू तो विज्ञाननी जे महान सिद्धिओ छे ए आ ग्रंथमांथी आपणने मळी रहेशे। आवी रीते स्वाध्याय करवो। स्वाध्यायनो एक बीजो प्रकार छे कि जे पोताना आत्मस्थ जेने करेलो होय पोताना गुरुनो जे मंत्र छे ए मंत्रनो एक वाणीपूर्वक अधिकारपूर्वक जयरे एनो स्वाध्याय करवामां आवे छे त्यारे ए स्वाध्याय थाय छे। तो स्वाध्यायनुं फळ शुं? स्वाध्यायादिष्ट देवता संप्रयोग। स्वाध्यायनुं फळ ए छे કે તેનાથી ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થશે અને એમની સાથે સંભાષણ કરવાનો પણ આપણને મોકો મળશે। તો સ્વાધ્યાય આપણા માટે જરૂરી છે, પણ એ માટે આપણા ચિત્તને આપણા મનને એકાગ્ર કરવું પડશે અને સ્વાધ્યાય પરિપાક થઈએ ઈષ્ટદેવતાના દર્શન પણ થશે। ઈશ્વર પ્રણિધાન, આ ઈશ્વર પ્રણિધાન શું છે? ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરની અનન્ય પ્રકારની ભક્તિ, ઈશ્વરને સમર્પિત થઈ જવું એવી ભાવના, કે ઈશ્વર પ્રત્યે જે આપણા મનમાં જે ભાવ છે એવા ભાવ સાથે આપણે ઈશ્વરની ભક્તિ કરીશું તે ઈશ્વર પ્રણિધાન થશે। આ ઈશ્વર પ્રણિધાનથી શું થાય? તો સમાધિ સિદ્ધિ ઈશ્વર પ્રણિધાનાત, ઈશ્વર પ્રણિધાનથી સમાધિની સિદ્ધિ થાય છે। આ સમાધિની સિદ્ધિ માટે આ પ્રણિધાન આવશ્યક છે। ઈશ્વર પ્રત્યે સમર્પિત તો થઈ જવાનું છે, પણ એના માટે આપણે રોજ બરોજના જે કાર્ય છે એ અનાસક્તપણે સ્વકર્તવ્ય સમજીને જો આપણે કરીએ તો એ ઈશ્વર પ્રણિધાન થઈ જશે। તેમાં હિંસાને કોઈ સ્થાન નહીં હોય કે વિચાર વાણીની વિકૃતિને પણ કોઈ સ્થાન નહીં હોય। ટૂંકમાં આ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ અંતર્ગત આપણે યમ નિયમના પણ જે પાંચ પાંચ પ્રકાર હતા તે આપણે જોયા। હવે આપણે આસનને વિસ્તારથી જોઈશું। તો આસન માટેનું સૂત્ર છે સ્થિર સુખાસનમ, જે સ્થિરપૂર્વક સમાધિ માટે સ્થિર આસને કલાકો સુધી એક જ આસને બેસીએ ત્યારે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય અને એ આસનને જ્યારે સિદ્ધ થઈ જાય એવા આસનમાં બેસી અને સમાધિમાં બેસવાનું છે। પણ આ આસનમાં બેસતા પહેલાં જે આસન જે યોગીએ સિદ્ધ કરેલું હોય તેમના માર્ગદર્શન લઈ અને પછી જ કરવાનું છે। ઘણા આસનો છે, કેટલાક આસનો એવા છે જે બેઠા બેઠા કરી શકાય, કેટલાક આસનો એવા છે જે ઊભા ઊભા કરી શકાય, કેટલાક આસનો એવા છે જે સૂતા સૂતા પણ કરી શકાય। જે લક્ષ્ય આપણે જોઈતું હશે તે લક્ષ્ય આપણને આસનોમાંથી મળી રહે છે, પણ શરત એટલી કે કોઈ પણ પ્રકારની પીડા શરીરને થાય તો એવા પ્રકારનું આસન આપણે કરવું જોઈએ નહીં। ભગવાન શિવે 84 લાખ આસનોનું વર્ણન કર્યું છે, તેમાં જે 84 પ્રકારના આસન છે એ મહત્વના છે। તેમાં મુખ્ય આસન છે સિદ્ધાસન, સ્વસ્તિકાસન, પદ્માસન, બદ્ધ પદ્માસન, ભદ્રાસન, મુક્તાસન, વજ્રાસન, સિંહાસન, ગોમુખાસન, વીરાસન, ધનુરાસન, મૃતાસન, ગુપ્તાસન, મત્સ્યાસન, મત્સ્યેન્દ્રાસન, ગોરક્ષાસન, પશ્ચિમોત્તાસન, ઉત્કટાસન, સંકટાસન, મંડુકાસન, મયુરાસન, કુક્કુટાસન, કુર્માસન, વૃષાસન, સલભાસન, મકરાસન, ઉષ્ટ્રાસન, ભુજંગાસન। આમ શિષ્ટ પુરુષો જે પલોઠી વાળીને બેસે અને જે સિદ્ધ થાય ત્યારે એને સ્થિર આસન કહી શકાય। ત્યાર પછીનો યોગાંગ છે એ પ્રત્યાહાર છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર। યમ નિયમ આસન પ્રાણાયામ, પ્રાણાયામ પણ અનેક પ્રકારના છે। અહિંસા જોઈ ગયા, સત્ય, પ્રેમ, કરુણા આ બધા જ મહત્વના યોગાસનો આપણે જોયા। સિદ્ધાસન, સ્વસ્તિકાસન, પદ્માસન, ઉત્કટાસન, મંડુકાસન, બદ્ધ પદ્માસન, ભદ્રાસન, મુક્તાસન, વજ્રાસન,
वृषासन, गोमुखासन, वीरासन, धनुरासन, उष्ट्रासन, मयूरासन, कुक्कुटासन, ताड़ासन, शवासन, गुप्तासन, मत्स्यासन, मत्स्येन्द्रासन, गोरक्षासन, कुर्मासन, भुजंगासन, सर्वांगासन, मंडुकासन, आज आसनों छे ते पण अपने जोईए के ताड़ासन, वक्रासन, उत्तिष्ठा, त्रिकोणासन, उत्तिष्ठ पार्श्व त्रिकोणासन, वीरासन, वीरासन पार्श्व त्रिकोणासन, प्रस्तारित ताड़ासन, ऊर्ध्व प्रस्तारित आसन, वज्रासन, भुजंगासन, सर्वासन, हलासन, वी प्रतिष्ठा कराणी अने शवासन, आ रीते आसन अने त्यार पछी प्राणायाम। प्राणायामना पण अनेक प्रकार छे। प्राणायाममां आ उष्ट्रासन छे जेनाथी पेटना रोगो दूर थाय छे, धनुरासन छे तेनाथी पण पेटना रोगो मटे छे, भस्त्रिकासन छे तेनाथी पण पेटना रोगो मसे छे, मटी जाय छे, मत्स्येन्द्रासन छे ते पण पेटना रोगोमां उपयोगी छे, मयूरासन छे તે પણ સમગ્ર શરીરને લચક આપી અને જે પેટના રોગો છે તેને દૂર કરે છે, આ સિદ્ધાસન છે। સર્વાંગાસન છે જેથી શરીરના બધા જ અંગોને જે કંઈ જકડાઈ ગયા હોય તે આસન પણ કરવાથી શરીરમાં સારું રહે છે। ભુજંગાસન છે, ભુજંગ એટલે સર્પ, સર્પની જેમ ઊંચી ડોક કરી અને આસન કરવાથી ડોકના અને પેટના જે રોગો છે એ નાશ પામે છે। શવાસન, જ્યારે પ્રાણાયામ અને આસનો કરી અને જે થાકી જવાય છે એ થાકને દૂર કરવા માટે શવાસન ઉપયોગી છે। નાડીનો પરિચય, મિત્રો, જમણા નાસિકામાં પિંગળા નાડીનું વહન છે, ડાબા નાસિકામાં પિંગળા નાડિકાનું વહન છે અને મધ્યમાં જે સુષુમણા નાડી વહન કરે છે। પિંગળા અને ઈડા, જમણા નાસિકામાં પિંગળા નાડી વહે છે, ડાબા નાસિકામાં ઈડા નાડી વહે છે અને મધ્યમાં છે એ સુષુમણા નાડી વહન કરે છે। પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણે સૌ જાણીએ છીએ કે ડાબા નાસિકામાં પ્રાણવાયુને ભરી, મિત્રો આપણે સહેજ જોઈ લઈએ, ડાબા નાસિકામાં વાયુને ભરી એને રેચક કહેવામાં આવે છે અને ત્યાર પછી વાયુનો જે સ્તંભન થાય છે તેને કુંભક કહેવામાં આવે છે। કુંભક એટલા માટે કહેવામાં આવે છે, જેમ ઘડામાં આપણે પાણી ભરીએ એટલે કુંભ કહેવાય છે, એમ વાયુને કુંભસ્થાનમાં એટલે કે ઘડામાં રોકી રાખવામાં આવે છે અને ત્યાર પછી વાયુને જે છોડવામાં આવે છે તેને રેચક કહેવામાં આવે છે। પ્રાણવાયુ ના ત્રણ પ્રકાર છે પ્રાણાયામના, રેચક, કુંભક અને પૂરક। જેમાં વાયુને પૂરવામાં આવે એ પૂરક, જેમાં વાયુને સ્તંભન કરવામાં આવે એ કુંભક અને જેમાં વાયુને છોડવામાં આવે એ રેચક। આવી રીતે પ્રાણાયામના પ્રકાર છે। આ પ્રાણાયામના પ્રકારથી સૌ માહિતગાર તો છે જ, પણ એના અન્ય પ્રકાર છે ભસ્ત્રિકા, ઉજ્જાયી, બ્રાહ્મી, શીતકારી, કપાલભાતી, અનુલોમ વિલોમ, શીતકાલી, શીતલી અને પ્લાવિની। અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણે જોઈ ગયા। ભ્રામરી પ્રાણાયામમાં બંને કાનમાં આંગળી મૂકી, બંને આંગળીઓ આંખ પર મૂકી અને જ્યારે વાયુને પૂરવામાં આવે ત્યારે ભ્રમર જેવો શબ્દ કરી વાયુને પૂરવાનો છે અને વાયુને છોડતી વખતે ભ્રમરી જેવો મંદ મંદ અવાજ કરવાનો છે।
એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. આ થયું ભ્રામરી પ્રાણાયામનું ઉદાહરણ. પ્લાવીની પ્રાણાયામની મદદથી શરીરમાં જે આપણો વાયુ છે એને ઉદરની અંદર ભરવાનો છે અને એવી ભાવના કરવાની છે કે શરીરના કોઈપણ અંગોમાં હવે વાયુ નથી અને ઉદરને ફુગ્ગાની જેમ ફૂલાવી અને શરીરને પોચું મૂકી દેવાનું છે. આ પ્રકારની પ્રાણાયામ ક્રિયાથી યોગી છે એ જળમાં સારી રીતે સૂઈ શકે છે અને તરી શકે છે. પ્રાણાયામ પ્રાણાયામ જોયા પછી હવે આપણે પ્રત્યાહારને જોઈશું. પ્રત્યાહાર એટલે વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી લેવી. ગીતામાં પણ એનું ઉદાહરણ છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. એટલે કે આંખ છે એ સારું જોશે, આંખ છે એ ગંદું નહીં જુએ, કાન છે એ સારું સાંભળશે, બુરું નહીં સાંભળે કે ખોટું કે ખરાબ નહીં સાંભળે. આવી રીતે એના વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી લેવી તે પ્રાણાયામ છે, તે પ્રત્યાહાર છે. હવે ધારણા જોઈએ તો જેવી રીતે આપણે કોઈ વસ્ત્રને ખીતી ઉપર ટીંગાડી દઈએ છીએ એવી રીતે આપણા ચિત્તને એક જગ્યાએ જ્યાં બાંધી દેવામાં આવે, દેશબંધ ચિત્તસ્ય ધારણા, ચિત્તને એક જગ્યાએ બાંધી દેવામાં આવે તે ધારણા છે. આ ધારણાનો સમય છે એ 12 પ્રાણાયામ છે. 12 પ્રાણાયામ થાય એટલો સમય લાગે, એટલી વખત ચિત્ત જો ધ્યેય પદાર્થ મારે તો એ ધારણા છે, એ પરિપક્વ થઈ એમ કહેવાય. અને ધારણા સિદ્ધ થયા પછી ધ્યેય પ્રદેશમાં જવાય છે. ધ્યેય પ્રદેશ એ આંતર અને બાહ્ય છે. પૃથ્વી આદિ 5 તત્વો છે, એવી જ રીતે જીહ્વાગ્ર છે, નાસિકાગ્ર છે, તાલુ છે, મૂર્ધા છે. શરીરનું કોઈપણ અંગ ઉપર જ્યારે આપણે ધ્યાન લગાવીએ એ ધારણા છે અને એ બાહ્ય પ્રદેશ કહેવાય છે. તો કોઈપણ મૂર્તિ ઉપર આપણે ધ્યાન ધરીએ તો એ પણ બાહ્ય પ્રદેશ છે. ત્યાર પછી ધ્યાન આવે છે. ધ્યાનની જે સ્થિતિ છે એ ધારણા કરતાં 12 ગણી છે. દાખલા તરીકે ધારણામાં 12 પ્રાણાયામ